મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં હું ગુંજન જાપાણી આપ સર્વે હાર્દિક સ્વાગત કરું છું. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આજનો આપણો ટોપિક છે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. ગુજરાતીમાં તેને કહેવામાં આવે છે સહનિયમન અને નિયંત્રણ. હવે મિત્રો, આપણે વાત કરીએ કે સહનિયમન અને નિયંત્રણ. સહનિયમન, સહ એટલે ભેગા, નિયમન એટલે ભેગા મળીને કાર્ય કરવું, અને નિયંત્રણ એટલે કે તેના ઉપરનો કંટ્રોલ આપણે કઈ રીતે રાખી શકીએ. હવે અહીંયા આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તમે જુઓ કે આપણું શરીર જે છે એ ઘણા બધા કોષોનું બનેલું છે. કોષ એટલે કે સેલ. હવે કોષો જે છે એ બધા ભેગા મળીને પેશીની રચના કરે છે. પેશી એટલે કે ટીસ્યુ, અને પેશીઓ બધી ભેગા મળીને અંગોની રચના કરે છે. આવા દરેકે દરેક અંગોના કાર્ય જે છે એ જુદા જુદા છે, અથવા તો આપણે વાત કરીએ કે અલગ અલગ છે. આવા અંગો જે છે એ ભેગા કાર્ય કરે છે, જેને આપણે કહીએ છીએ સહનિયમન. હવે અહીંયા મિત્રો એક વસ્તુ સમજજો, કોઈ પણ અંગ એકલું પોતાની રીતે કાર્ય કરી શકતું નથી, તેના માટે બીજા અન્ય અંગો જે છે તે પણ તેમને હેલ્પફુલ થાય છે, અથવા તો મદદ કરતા જે છે એ હોય છે. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલની મદદથી જે છે એના વિશે ચર્ચા કરીશું. ફોર ધ એક્ઝામ્પલ, અહીંયા તમે સમજો કે કોઈ વ્યક્તિ કસરત કરે છે, અથવા તો યોગા કરે છે. યોગા, તો હવે તમે તેમાં જોઈ શકો છો કે ઘણા બધા અંગો જે છે એ તેની અંદર કાર્ય કરતા હોય. આપણે પહેલા અંગ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ જે છે એ શ્વાસની પ્રક્રિયા થશે. કોના દ્વારા? તો કે બાહ્ય નાસિકા છિદ્રની મદદથી શ્વાસ જે છે એ ફેફસામાં જશે, અને ફેફસામાંથી ધમનીઓની મારફતે જે છે હૃદયમાં જશે. એટલે અહીંયા આપણે બીજું અંગ જે છે એ છે હૃદય. હૃદય તેમાં ભાગ લેશે. હૃદયના ભાગ લેવાને કારણે રુધિર પરિવહન ઝડપી બનશે, અથવા તો આપણે એવું કહી શકીએ કે બ્લડ પ્રેશર જે છે એ વધશે. બ્લડ પ્રેશર વધશે જેને કારણે સ્નાયુઓને યોગ્ય માત્રામાં ઓક્સિજનનો પુરવઠો પૂરો પડે. આ ઓક્સિજનનો પુરવઠો કોણ પૂરો પાડે છે? તો કે રુધિર જે છે એ ઓક્સિજનનો પુરવઠો જે છે એ પૂરો પાડે છે. હવે અહીંયા તમે સમજો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કસરત કરતું હોય એવી પરિસ્થિતિમાં તેને સૌથી વધુ જો જરૂરિયાત હોય કોઈ પણ વસ્તુની તો છે એટીપીની, ઉર્જાની જરૂરિયાત હશે. બીજી વસ્તુ તમે સમજો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કસરત કરતું હશે અથવા તો યોગા કરતું હશે ત્યારે તેનું શરીર જે છે એ ગરમ થશે. જો એ શરીર અત્યંત ગરમ રહે તો તેને ઠંડુ પાડવું અનિવાર્ય છે, કારણ કે આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર જે પણ કંઈ પ્રક્રિયાઓ થાય છે તે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉપર થાય છે. જો તેના કરતાં તાપમાન વધુ હશે તો પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થશે નહીં, અને તેના કરતાં ઓછું હશે તો પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થશે નહીં. એવી પરિસ્થિતિની અંદર શરીરની અંદર આવેલી, શરીરમાં ને ખાસ કરીને આપણી સ્કીન અથવા તો ચામડીની અંદર આવેલી ગ્રંથિઓ, એ ગ્રંથિઓ વિશે આપણે વાત કરીએ તો પ્રથમ જે ગ્રંથિ છે એ ગ્રંથિ છે સ્વેટ ગ્લેન્ડ અને સબેશિયસ ગ્લેન્ડ. હવે અહીંયા હું તમને વાત કરું સ્વેટ અને સબેશિયસ ગ્લેન્ડ, અથવા તો ગુજરાતીમાં આપણે એને કહીશું પ્રસ્વેદ ગ્રંથિ,
પ્રસ્વેદ ગ્રંથિનું કાર્ય છે પરસેવાનો સ્ત્રાવ કરવાનો. પરસેવાની અંદર જે છે અમુક પ્રમાણમાં ક્ષાર હશે, અમુક પ્રમાણના એસિડ હશે, એમિનો એસિડ હશે, ગ્લુકોઝ હશે, કે જેને કારણે પરસેવો જે છે એ સ્વાદે જે છે એ ખારો છે, કે એ ક્ષારને કારણે આપણા શરીરની સપાટી જે છે એ ઠંડ રહેશે. હવે આપણે આગળ વાત કરીએ મિત્રો, તો જ્યારે તમે કસરત કરો છો ત્યારે આટલી બધી સિસ્ટમ એકસાથે એક્ટિવેટ થાય છે, અને તેના માટે જે મુખ્ય જરૂરી છે એટીપી. બાયોલોજીની અંદર ઉર્જાનો એકમ જે છે એ છે એટીપી, એડીનોસાઇન ટ્રાય ફોસ્ફેટ. તેના વગર આપણા શરીરનું કોઈ પણ કાર્ય થતું નથી. આ મિત્રો ધ્યાન રાખજો. હવે આપણે વાત કરીએ કે જ્યારે આપણે કસરત બંધ કરી દઈએ ત્યારે શું થાય, તો પ્રથમ શ્વાસ લેવાના નોર્મલ થઈ જાય, એટલે કે શ્વસન નોર્મલ લેવલે પહોંચી જાય. બીજું લંગ્સ એટલે કે ફેફસા નોર્મલ લેવલે કાર્ય કરે. હૃદય હાર્ટબીટ જે છે તે નોર્મલ થઈ જાય. રુધિરવાહિની ની અંદર સંકોચન અને વિસ્તરણ થયેલું જે હોય એ પણ નોર્મલ થઈ જાય. આ સિવાય મૂત્રપિંડની જે પ્રક્રિયા જે છે, ફિલ્ટ્રેશનની જે રોકાઈ ગયેલી હતી, તે પણ જે છે એ નોર્મલ લેવલે થઈ જાય. આ બધું કાર્ય સારી રીતે કરવામાં, તેમનું નિયંત્રણ અને સહનિયમન કરવામાં બે મુખ્ય તંત્ર જવાબદાર છે. પહેલું તંત્ર જે છે એ છે ચેતાતંત્ર. મિત્રો કયું તંત્ર? ચેતાતંત્ર. બીજું તંત્ર એ છે અંતઃસ્ત્રાવી તંત્ર. આ બંનેની મદદથી આપણા શરીરની પ્રક્રિયાઓ જે છે એ નોર્મલ લેવલે નિયમનની મદદથી અને નિયંત્રણની મદદથી જે છે એ થાય છે. હવે આપણે વાત કરીએ ચેતાતંત્ર વિશે. ચેતાતંત્ર વિશે આપણે અત્યારે વાત કરીશું, આગલા નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે અંતઃસ્ત્રાવી તંત્ર વિશે પણ વાત કરીશું. હવે ચેતાતંત્ર અથવા તો નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ન્યુરોન્સ. હવે ચેતાતંત્રનો મુખ્ય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે એ છે ચેતાકોષ છે. હા મિત્રો આપણે આગળ વાત કરીએ એ પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, એક એક લીટી જે છે એના વિશે આપણે વાત કરીશું. સજીવના શરીરના અંગો અને અંગતંત્રોની કાર્યની સ્થિરતા માટે શું જરૂરી છે? સહનિયમન. સહનિયમન કોને કહીશું? તો એકબીજા અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે અને પૂરક કાર્યો કરે તેને કહેવામાં આવે. હવે એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા કસરત લીધી, શું વધે? શ્વાસ ઉચ્છ્વાસ વધે, હૃદયના સ્પંદન વધે, રુધિરવહનનો દર વધે, કસરત બંધ કરતા ફેફસા જે છે નોર્મલ લેવલે કાર્ય કરે, સ્નાયુ નોર્મલ લેવલે કાર્ય કરે, હૃદય નોર્મલ લેવલે કાર્ય કરે, રુધિરવાહિનીઓ ફરી પાછી જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં આવે, મૂત્રપિંડ જે છે પોતાનું કાર્ય જે છે પુનઃ શરૂ કરે, આ બધું જે છે એ અંગોનું સહનિયમન છે. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ સ્લાઇડમાં આગળ. પ્રાણીઓમાં ચેતાતંત્રના ઉદ્વિકાસની કાર્યપદ્ધતિ. મિત્રો પહેલાં તો સમજો, ઉદ્વિકાસ કોને કહીશું? ઉદનો મતલબ છે ઉદ્ભવ, અને વિકાસ ચેતાતંત્રનો ઉદ્ભવ કઈ જગ્યાએ કયા પ્રાણીઓમાંથી શરૂ થયેલ ત્યાંથી માંડી અને અત્યારે ચેતાતંત્ર કયા પ્રાણીઓમાં શું વિકસિત છે તેની વાત છે. હવે આપણે વાત કરીએ ચેતાતંત્ર વિશે, તેના ટોપિક વિશે. હવે સૌથી પહેલી વાત કરીએ તો આપણે ચેતાકોષો જે છે
એ એક વિશિષ્ટ પ્રકારના કોષો છે, વિશિષ્ટ કોષો છે. આ સિવાય વાત કરીએ તેમનું કાર્ય શું છે, તો કે અંત એટલે શરીરની અંદર અને બાહ્ય પર્યાવરણમાંથી ઉત્તેજનાને ગ્રહણ કરે, અને તેમનું વહન કરે. આ તેમનું મુખ્ય કાર્ય છે. હવે આપણે વાત કરીએ જુદા જુદા અન્ય સજીવોમાં ચેતાતંત્ર જે છે એ કેવા પ્રકારનું છે તેના વિશે જે છે એ આપણે વાત કરીએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ ચેતાતંત્ર વિશે, તો આપણે અપૃષ્ઠવંશી એટલે કે ઇનવર્ટિબ્રેટ્સ માં ચેતાતંત્ર જે છે એ ખૂબ જ પ્રાથમિક પ્રકારનું છે, અથવા તો એને તમે કહી શકો છો ખૂબ જ સરળ છે. આ સિવાય આપણે વાત કરીએ હાઇડ્રા, મોસ્ટ કોમન એક્ઝામ્પલ મોટાભાગે આપવામાં આવતું હોય હાઇડ્રા. તમે પહેલાં હાઇડ્રા ન જોયું હોય તો હાઇડ્રાની રચના જે છે એ આ રીતની જે છે એ તમે જોઈ શકો છો. હાઇડ્રામાં જે છે આ જે તમને દેખાય કલર ચેન્જ કરી લો તેની મદદથી તમને ખ્યાલ આવે. આ જે રચના છે એ છે સૂત્રાંગો, હાઇડ્રાના સૂત્રાંગો. હવે હાઇડ્રાની અંદર ચેતાતંત્ર જે છે એ ચેતા જાલિકા સ્વરૂપે, કયા સ્વરૂપે, ચેતા જાલિકા એટલે ઝાડા જેવી રચના આ રીતની જે છે એ તમને જોવા મળે. એટલે કીધું છે ચેતા જાલી, હાઇડ્રામાં ચેતાતંત્ર ચેતા જાલિકા સ્વરૂપે. હાઇડ્રાનું સમુદાય જે છે કોષ્ઠાંત્રી, કોષ્ઠ એટલે ગુહા, આંતરમાર્ગની અંદર ગુહા હોય એવો સમુદાય એટલે કોષ્ઠાંત્રી. બીજું આપણે ચેતાતંત્ર વિશે વાત કરીએ તો આપણે વાત કરીએ હવે જે ચેતાતંત્ર એ કીટકોમાં, સમુદાય સંધિપાદનો વર્ગ કીટકની અંદર ચેતા કોષો જે છે એ છે સુવિકસિત, વેલ ડેવલપ. તેમનું ચેતાતંત્ર જે છે એ ચેતાકંદોયુક્ત, ચેતાકંદ કંદ, કંદ એટલે જે જગ્યાએ ગાંઠ જેવી રચના થતી હોય તેને કહેવામાં આવે છે ચેતાકંદયુક્ત. ચેતાકંદો ક્યારે બનશે, કે જ્યારે ઘણા બધા ચેતાકોષો ભેગા મળીને જે રચના બનાવશે તેને કહેવામાં આવશે ચેતાકંદ. ચેતાકંદ, ચેતારજ્જુ અને ચેતાપેશીયુક્ત ચેતાતંત્ર જે છે, ચેતાકંદ, ચેતારજ્જુ અને ચેતાપેશીયુક્ત રચના જે છે એ કીટકોમાં જોવા મળશે. હવે વાત કરીએ આપણે પૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર, પૃષ્ઠવંશી કોર્ડેટા અથવા તો વર્ટિબ્રેટ્સની અંદર ચેતાતંત્ર જે છે એ સુવિકસિત એટલે કે વેલ ડેવલપ જે છે એ ચેતાતંત્ર જે છે એ મિત્રો તમને જોવા મળશે. હવે આપણે વાત કરીએ ચેતાતંત્રના ત્રણ મુખ્ય કાર્ય વિશે. મુખ્ય કાર્ય પહેલું ઉત્તેજના ગ્રહણ કરવાનું, બાહ્ય એન્વાયરમેન્ટમાંથી કે આંતરિક એન્વાયરમેન્ટમાંથી. બીજું કાર્ય મેળવેલી ઉત્તેજનાને મગજ એટલે કે બ્રેઇન સુધી પહોંચાડવાનું કાર્ય છે, અને ત્યાંથી ફરી પાછું તે ઉત્તેજના જે છે એ પ્રતિચારી કોષો અથવા તો અંગો સુધી પહોંચાડવાનું કાર્ય છે. કોષો અથવા તો અંગો સુધી જે છે એ પહોંચાડવાનું કાર્ય જે છે એ ચેતાતંત્રનું છે. મિત્રો હું 2 મિનિટ માટે જે છે એ તમને અહીંયા આ બતાવી દઉં છું, અને સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે છતાં એકવાર રિવિઝન કરી લઈએ.
ચેતાકોષો ઉત્તેજનાને ઓળખે, ગ્રહણ કરે અને તેમનું વહન કરે. અપૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર પ્રાથમિક અને સરળ, હાઇડ્રામાં ચેતાજાલિકા સ્વરૂપે, કીટકોમાં સુવિકસિત કંદ ચેતારજ્જુ અને પેશીઓ ધરાવે. પૃષ્ઠવંશીમાં ખૂબ જ સુવિકસિત. હવે વાત કરીએ ત્રણ મૂળભૂત કાર્યો વિશે, તો કે બાહ્ય અથવા તો આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ ગ્રહણ કરે, મગજને પહોંચાડે અને ત્યાંથી પ્રતિક્રિયાઓ સ્વરૂપે શરીરના અન્ય ભાગો કે કોષો સુધી વહન કરવાનું જે છે એ ચેતાકોષોનું કાર્ય છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ વિશે. નેક્સ્ટ પોઈન્ટ જે છે એ મનુષ્યના ચેતાતંત્રના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી જે છે એના વિશેની વાત છે. મનુષ્યનું ચેતાતંત્ર જે છે એ અહીંયા તમને સિમ્પલ ડાયાગ્રામની અંદર નીચે આપેલું છે. મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગ જે છે એ છે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રને કહેવામાં આવે છે CNS અથવા તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બીજો ભાગ PNS એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, પરિઘવર્તી ચેતાતંત્ર. CNSની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે, એક છે મગજ અને બીજું છે કરોડરજ્જુ. હવે આપણે વાત કરીએ CNSના બે ભાગો, મગજ અને કરોડરજ્જુ વિશે. મગજ જે છે એ માહિતીનું આદાન પ્રદાનની પ્રક્રિયા સાથે જે છે એ સંકળાયેલ છે. તે માહિતીનું પૃથ્થકરણ કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ જે છે એ પરિઘવર્તી ચેતાતંત્રની અંદર જાય છે. પરિઘવર્તી ચેતાતંત્ર વિશે વાત કરતાં પહેલાં મધ્યસ્થ ચેતાતંત્રની અંદર કઈ ચેતાઓ આવેલી છે, તો કે મસ્તિષ્ક ચેતાઓ એટલે કે મગજમાંથી નીકળતી ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓ. આ બંને ચેતાઓ આવે છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર. હવે આ સિવાય આપણે વાત કરીએ તો પેરિફેરલ નર્વસ સિસ્ટમમાં બે પ્રકારની ચેતાઓ છે. કોરી સ્લાઇડ લઈએ જેની મદદથી આપણને વાત કરવાની મજા આવે. PNSમાં બે પ્રકારની ચેતા છે. કોની અંદર? PNSમાં કેટલા પ્રકારની? બે પ્રકારની. એક છે અંતરવાહી અને બીજી છે બહિર્વાહી. બહિર્વાહી અંતરવાહી શું કરે છે કે અંતરવાહી ચેતા જે છે એ બહારની તરફથી કોઈ પણ જાતની સંવેદના, દાખલા તરીકે કોઈ તમને સ્પર્શ કરે છે, તમારા શરીરને બહારથી સ્પર્શ કરવામાં આવે તો તમને જે અનુભવ થાય છે તેને પરિઘવર્તી ચેતાતંત્રમાંથી સંદેશો જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં લઈ જવામાં આવે છે. હવે મગજ જે છે એ જે પણ કંઈ ઉર્મી વેગો આવ્યા છે તેનું પૃથ્થકરણ કરશે. પૃથ્થકરણ કઈ રીતે કરશે કે આ શું છે, સ્પર્શ છે, દાહ છે કે કોઈ જગ્યાએ હું અડ્યો છું. ત્યાર પછી બહિર્વાહી ચેતાકોષો દ્વારા સંદેશો જે છે એ બહારની બાજુ જે છે એ રિસ્પોન્સ આપશે. તે કોઈ પણ કોષ પણ હોઈ શકે, પેશી પણ હોઈ શકે, અંગ પણ હોઈ શકે. આગળ વાત કરીએ મિત્રો, પરિઘવર્તી ચેતાતંત્રના ફરી પાછા બે ભાગ પડે છે. પહેલો ભાગ દૈહિક ચેતાતંત્ર, બીજો ભાગ જે છે એ છે સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્રની અંદર આપણે વાત કરીએ તો દૈહિક ચેતાતંત્ર જે છે, દૈહિક ચેતાતંત્ર જે છે એ CNSથી એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી સંદેશો સીધો કંકાલ સ્નાયુ, કંકાલ
સ્નાયુ એટલા માટે કીધા કારણ કે તે આપણા કંકાલ તંત્ર સાથે જોડાયેલા છે અને ઐચ્છિક છે, આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે, એટલા માટે તેમને કીધા કંકાલ સ્નાયુ અથવા તો ઐચ્છિક સ્નાયુ. દાખલા તરીકે આપણા હાથ પગના સ્નાયુ જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે. એટલે CNSથી ઉર્મી વેગોનું વહન જે છે એ કંકાલ સ્નાયુ તરફ કરે છે. તેમાં પણ ફરી પાછા બે પ્રકાર છે, એક મસ્તિષ્ક ચેતાઓ અને બીજી કરોડરજ્જુ ચેતાઓ. મસ્તિષ્કમાંથી જે છે એ ડાયરેક્ટલી જે છે ઉર્મિવેગો મોકલવામાં આવે અને એક જે છે કરોડરજ્જુમાંથી ઉર્મિવેગો મોકલવામાં આવે. ત્યાર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ બીજો પ્રકાર, સ્વયંવર્તી ચેતાતંત્ર વિશે. સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે એ આપણે કોરી સ્લાઇડ લઈ લઈએ. સ્વયંવર્તી, સ્વયં એટલે કે ઓટોમેટિક, સ્વયં એટલે પોતાની રીતે અથવા તો કહેવામાં આવે છે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ. હવે તેના વિશે વાત કરીએ તો તે સંદેશાઓને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી કોષ્ઠાંતર સ્નાયુ સુધી મોકલે છે અથવા તો અનૈચ્છિક સ્નાયુ એટલે તમે વાત કરી શકો આપણા પાચનવર્ગના સ્નાયુ, આપણા પરિવહન તંત્રના સ્નાયુ, આ બધા અનૈચ્છિક સ્નાયુઓ છે કે જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી. આપણે એવું વિચારીએ કે આપણું હૃદય એક મિનિટમાં 40 વખત જ ધબકે, એવું ક્યારેય શક્ય બનતું નથી, કારણ કે તે આપણા નિયંત્રણ નીચે આવેલું હોતું નથી. તેને ડાયરેક્ટલી આપણી ઓટોનોમસ નર્વસ સિસ્ટમ દ્વારા જે છે એ નિયંત્રિત છે. તેના ફરી પાછા બે પ્રકાર છે, અનુકંપી એટલે કે આપાતકાલીન પરિસ્થિતિમાં. ધ્યાન રાખજો મિત્રો, કેવી પરિસ્થિતિ કહું છું? આપાતકાલીન પરિસ્થિતિ કોને કહી શકીએ કે દાખલા તરીકે તમારી પાછળ તમે સિંહને જોઈ જાઓ અથવા તો તમે દીપડાને જોઈ જાઓ અને તમે કોઈને પણ કીધા વગર એમને તમે ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરો અથવા તો ફૂલ સ્પીડમાં તમે ભાગવા માંડી જાઓ, તેવી પરિસ્થિતિને કહેવામાં આવે આપાતકાલીન પરિસ્થિતિ. આવી આપાતકાલીન પરિસ્થિતિમાં જ્યારે તમને એટીપીની વધારે જરૂરિયાત હોય, લડો યા ભાગોની પરિસ્થિતિ હોય, તેવી પરિસ્થિતિમાં કાર્ય કરતું ચેતાતંત્ર તેને કહેવામાં આવે છે આપાતકાલીન ચેતાતંત્ર. અને આ આપાતકાલીન ચેતાતંત્રની પરિસ્થિતિ જ્યારે નોર્મલ થાય એને થાળે પાડવાનું કાર્ય જે ચેતાતંત્ર કરે છે તે ચેતાતંત્રને કહેવામાં આવે છે પરાનુકંપી ચેતાતંત્ર. તેવી પરિસ્થિતિમાં કાર્ય કરે છે કે જે આપાતકાલીન ન હોય. આપાતકાલીન એટલે કે જેમાં ઇમરજન્સી ન હોય. દાખલા તરીકે અત્યારે તમે બેઠા છો શાંતિથી, તો ત્યારે જે ચેતાતંત્ર કાર્ય કરે છે તે ચેતાતંત્ર છે પરાનુકંપી ચેતાતંત્ર. દાખલા તરીકે હડકાયું કૂતરું તમે જુઓ અને તમે ભાગવા જ માંડી જાઓ, દોડવા જ માંડી જાઓ, તેવી પરિસ્થિતિને કહેવામાં આવે છે આપાતકાલીન પરિસ્થિતિ. આ સિવાય હવે મિત્રો આપણે વાત કરીએ હજી એક ચેતાતંત્ર વિશે, અંતરંગીય ચેતાતંત્ર અથવા તો વિઝરલ નર્વસ સિસ્ટમ. તે મૂળભૂત રીતે પરિઘવર્તી ચેતાતંત્રનો જ ભાગ છે, જેની અંદર પણ ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો અને ચેતાજાલિકા જે PNSથી સંદેશાઓને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર સુધી જે છે એ સંદેશાઓનું વહન કરાવે છે. મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો કે જેની મદદથી જે છે એ આપણે તમે ઘરે બેઠા જે છે એ વાંચન કરી શકો.
જો મિત્રો, આપણે વાત કરી હતી મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગોમાં વિભાજિત છે, એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બીજું પરિઘવર્તી ચેતાતંત્ર. CNSમાં કોનો સમાવેશ થાય? તો કે મગજ અને કરોડરજ્જુનો. મગજ અને કરોડરજ્જુનું કાર્ય શું? પૃથ્થકરણ અને નિયંત્રણનું. બીજું ચેતાતંત્રનો પ્રકાર PNS, જેમાં મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી બધી જ ચેતાનો સમાવેશ થાય. તેમાં આપણે વાત કરી કે બે પ્રકારના ચેતાતંતુ, અંતર્વાહી અને બહિર્વાહી. અંતર્વાહી તંતુઓ શું કરે છે? તો કે પેશીઓમાંથી CNS તરફ ઉર્મી વેગનું વહન કરે છે, એટલે કે સંવેદનાનું વહન જે છે એ મગજ સુધી લઈ જાય છે. જ્યારે બહિર્વાહી CNSથી જે છે અંગો તરફ જે છે એ વહન કરે છે. આગળ વાત કરીએ PNSના. PNS બે ભાગમાં વિભાજિત છે. કયા કયા બે ભાગ એના વિશે આપણે વાત કરી છે? દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્ર શું કરે? ઉર્મિવેગોને CNSથી કંકાલ સ્નાયુ તરફ, એટલે કે એવા સ્નાયુ કે જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરી શકે. જ્યારે સ્વયંવર્તી ચેતાતંત્ર ઉર્મિવેગોને CNSથી અનૈચ્છિક અંગો સુધી, કે જે સરળ સ્નાયુઓના બનેલા છે અથવા તો કોષ્ઠાંતર સ્નાયુઓના બનેલા છે, તેમાં આપણી ઈચ્છા અનુસાર કાર્ય થતું નથી. દાખલા તરીકે તમે ખાઈ શકો પણ તમે પચાવી શકો નહીં, કારણ કે તમારી ઈચ્છા અનુસાર પાચનની પ્રક્રિયા થતી નથી. બીજી વિશે આપણે વાત કરીએ કે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. આ બંને જે છે એ સ્વયંવર્તી ચેતાતંત્રના ભાગ છે. છેલ્લે આપણે વાત કરી અંતરંગીય ચેતાતંત્ર વિશે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું ચેતાકોષો, ચેતાકોષોના પ્રકાર વિશે, અને કઈ રીતે ઉર્મિવેગોનું વહન થાય છે તેના વિશેની માહિતી વિશે આપણે વાત કરીશું આગલા લેક્ચરની અંદર. વધુ આવી નવી માહિતી માટે અમારી ચેનલ જોતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, શેર કરતા રહો, જેની મદદથી વધુમાં વધુ મિત્રો જે છે ચેનલનો લાભ લઈ ઘરે બેઠા ભણી શકે, તેમનો અભ્યાસ જે છે આગળ વધારી શકે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ મિત્રો.